રાજ્યભરમાં ઉત્તરાયણની લોકો મજા માણી રહ્યા છે, ત્યારે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં પણ ગુજરાતના જે સેલિબ્રિટીઓ છે તે પણ ઉત્તરાયણની મજા માણે છે. ખાસ કરીને વાત કરીએ તો આજે આપણી સાથે જે કરોડો લોકોના જે એમના ફેન છે, તેમજ ગુજરાતમાં અને વિદેશમાં એમનું નામ છે એવા જીગરદાન ગઢવી આપણી સાથે છે. એમની સીધી એમની સાથે વાત કરીશું. જીગરભાઈ, ઉત્તરાયણની મજા માણી રહ્યા છે, શું કહેશો આપ? બસ જો અત્યારે સવાર સવાર ધાબા પર ચડી ગયા છે અને આ શકન કર્યા છે પહેલી પતંગથી, અને તમે લોકો આવ્યા છો મારા ઘરે. થેન્ક યુ સો મચ ફોર કમિંગ ટુ માય હોમ. અને બસ જો આપ એ જામી ગયો છે અને થોડું ખેંચી મારી. બોલો બોલો બોલો, શું કહો છો? જીગરભાઈ, બીજી એક ખાસ કરીને વાત કરીશું. ઉત્તરાયણનો તહેવાર છે, પક્ષીઓ માટે જીવદયા માટે આપ શું કહેશો આપના ફેન્સને? હા, એટલે દર તહેવારે એવું થતું હોય છે કે દિવાળીમાં ફટાકડા ફોડતા વખતે પણ ખાસ બધો ઘોંઘાટ થતો હોય છે. આપણા સેલિબ્રેશનના કારણે ઘણા બધા લોકોને નુકસાન પહોંચતું હોય છે. હવે એની આડ અસર તો છે. મારા ખ્યાલથી થોડી સાચવણી કરીને, થોડું જાળવણી કરીને તમારે સેલિબ્રેશન કરવું જોઈએ. જાળવણીમાં એટલું આવે છે કે ખાસ કરીને સાંજના ટાઈમમાં જે વખતે પક્ષીઓ ઘરે પાછા ફરતા હોય છે ત્યારે તમારે પતંગ ચગાવવાનું ટાળવું જોઈએ, તો એ લોકો સેફલી ઘરે પહોંચી જાય અને પછી તમે યુ કેન ડૂ ફ્લાય ટુકલ્સ ને બધું જગાવી શકો છો, વાંધો ના આવે. જીગરભાઈ, છેલ્લો એક સવાલ આ તમારા ફેન્સ અને અમારા દર્શક માટે એક સરસ મજાનો. હા સોરી, ગીત એક સરસ. અચ્છા, ઓકે. કે વાલમ આવો ને આવો ને વાલમ આવો ને આવો ને માંડી છલોની ભવાઈ ઓ તા થૈયા થૈયા તા થૈયા થઈ તા થૈયા થૈયા તા થઈ. થેન્ક યુ સો મચ. આ હતા જીગરદાન ગઢવી, જેમને પોતાની ઉત્તરાયણની મજા માણી રહ્યા, તેમજ જે પક્ષીઓ છે તેમને જે જોખમીના રૂપ બને આ ઉત્તરાયણ તેવું તેમનું કહેવું હતું. કેમેરામેન મેહુલ સોલંકી સાથે નીરવ દેસાઈ, અમદાવાદ.